હેલો બાળ દોસ્તો, એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 16 સિંહની દોસ્તી. પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું. પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 16 સિંહની દોસ્તી, પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે, એટલે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, મોલ બરાબર થયો નથી. ખ, મોલ લીલોછમ છે. ગ, મોલ સારો થયો છે. અને ઘ, આંખ ઠરે છે. તેના જવાબમાં આપણે લખીશું ખ, મોલ લીલોછમ છે. સવાલ નંબર 2, સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે, તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. ખ, તે થાકેલો હતો. ગ, તે ઘણા દિવસથી ભૂખ્યો હતો. ઘ, તે નિરાશ થયેલો હતો. તેના જવાબમાં આપણે લખીશું ક, આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. સવાલ નંબર 3, દરબારને ત્યાં તો સિંહની ચોકી, એટલે તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, સિંહ અને દરબાર મિત્ર હતા. ખ, દરબાર જંગલમાં રહેતા હતા. ગ, દરબારે સિંહને ચોકી કરવા ગોઠવ્યો હતો. અને ઘ, સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. તેના જવાબમાં આપણે લખીશું ઘ, સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. સવાલ નંબર 4, સિંહની દોસ્તી પાઠ, તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક, ગીર વિસ્તારનો છે. ખ, ભાલ વિસ્તારનો છે. ગ, નદી કિનારા વિસ્તારનો છે. અને ઘ, તળાવ કિનારા વિસ્તારનો છે. તેના જવાબમાં આપણે લખીશું ક, ગીર વિસ્તારનો છે. હવે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર 1, ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તેના જવાબમાં આપણે લખીશું ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે. સવાલ નંબર 2, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? તેના જવાબમાં આપણે લખીશું એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણને નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. સવાલ નંબર 3, સિંહ નદી કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? તેના જવાબમાં આપણે લખીશું સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. સવાલ નંબર 4, સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તેના જવાબમાં આપણે લખીશું મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું. સવાલ નંબર 5, ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? તેના જવાબમાં આપણે લખીશું ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની સ્મશાન યાત્રામાં જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસી રહ્યો હતો. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. સવાલ નંબર 1, સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તેના જવાબમાં આપણે લખીશું મગર સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો. પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. સવાલ નંબર 2, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તેના જવાબમાં આપણે લખીશું સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. સવાલ નંબર 3, દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? તેના જવાબમાં આપણે લખીશું દરબાર માત્રાવાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી વેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહનો જખમ સારો કર્યો અને વનસ્પતિના પાંદડા વાટી તેના જખમ પર પાટા બાંધ્યા.
પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. સવાલ નંબર 4. સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું શી રીતે કહી શકાય? તેના જવાબમાં આપણે લખીશું, દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો નહોતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. સવાલ નંબર 5. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે લખો. હું અહીં મારા જીવનનો એક નમૂનારૂપ પ્રસંગ લખું છું. તમારે તમારા જીવનમાં બનેલો પ્રસંગ અહીં લખવાનો છે. તેના જવાબમાં આપણે લખીએ, મારે ઘેર લાઇટ નહોતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રને ઘેર લાઇટ હતી. હું ત્યાં વાંચવા જતો. એને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળીમળી ગયેલો. હું કોઈ વાર એને મારા ઘેર પણ લઈ જતો. એકવાર હું મિત્રને ઘેર જતો હતો ત્યાં એક બીજો કૂતરો ભસતો ભસતો મને કરડવા ધસી આવતો હતો. ત્યાં મારા મિત્રનો કૂતરો ભસતો ભસતો ભસતા કૂતરાને ભગાડ્યો અને મારી આગળ ચાલવા લાગ્યો. જાણે મને કહેતો હોય, ચાલો મારી પાછળ, હવે એની તાકાત નથી કે તમને ભસે. પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે તેને પ્રેમ આપીએ તો તેનો પ્રેમ મેળવી શકીએ છીએ. આ રીતે તમે તમારા પ્રિય પ્રાણીનો કોઈ આવો પ્રસંગ હોય તો તમે અહીં લખી શકો છો. હવે પ્રશ્ન નંબર 2. સૂચવ્યા મુજબ કરો. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. અહીં આપણે પ્રાદેશિક શબ્દોની યાદી જોઈએ. માથોડા, વાંસડાળ, શેલારા, ઘૂનો, વેકુર, રૂવાડા આ બધા પ્રાદેશિક શબ્દો છે. તમારી યાદીના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે આપણે આ શબ્દોને વાક્યમાં પ્રયોગ કરીએ. માથોડા, નદી કાંઠે બબ્બે માથોડા ઊંચી ફેંખડો હતી. વાંસજાળ, છોકરા વાંસજાળ પાણીમાં તરે છે. શેલારા, છોકરા પાણીમાં શેલારા મારે છે. ઘૂનો, નદીના પાણીમાં ઘૂનો જોવા મળે છે. વેકુર, વેકુરમાં છોકરા રમે છે. રૂવાડા, એ દ્રશ્ય જોઈને સૌના રૂવાડા ઊભા થઈ ગયા. આ રીતે આપણે શબ્દોને આધારે વાક્યમાં પ્રયોગ કરીશું. આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો. હવે આપણે આ વાક્યોને આધારે એક ફકરો બનાવીએ. નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસજાળ પાણીમાં છોકરા શેલારા મારે છે. નદીના પાણીમાં ઘૂનો છે. કેટલાક છોકરા નદીની વેકુરમાં આળોટે છે. એક છોકરું તરતું તરતું ઘૂના તરફ ગયું. કિનારે ઉભેલા સૌના રૂવાડા ઊભા થઈ ગયા. આ રીતે આપણે શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો બનાવ્યો છે. હવે આ ફકરાને યોગ્ય શીર્ષક આપવાનું છે. આ ફકરાનું આપણે એક શીર્ષક આપી શકીએ, એક નદીનું દ્રશ્ય. પ્રશ્ન નંબર 3. તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે આપણે અહીં એક શબ્દોની યાદી જોઈએ. માથોડા, વાંસજાળ, શેલારા, ઘૂનો, બેલાડ, વેકુર, રૂવાડા, ખાતર, ઢોલિયો, સંચળ આવા અહીં 10 શબ્દો લીધેલા છે. હવે આપણે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ખાતર, ઘૂનો, ઢોલિયો, બેલાડ, માથોડા, રૂવાડા, વાંસજાળ, વેકુર, શેલારા અને સંચળ આ રીતે આપણે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. આ પાઠમાં ઘણા બધા રૂઢિપ્રયોગ આવે છે. તેના આપણે અર્થ સાથે વાક્ય પ્રયોગ કરીએ. એક, અધર જીવે, એટલે કે ઉચાટથી કે ચિંતાથી. તેનું વાક્ય બનાવીશું. પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અધર જીવે તેની રાહ જોતી હતી. બે, ડોળ કરવો, તેનો અર્થ થશે દેખાવ કરવો. તેનું વાક્ય બનાવીએ. મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. ત્રણ, જંગ ખેલવો, એટલે કે યુદ્ધ કરવું. તેનું વાક્ય બનાવીશું. સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. 4. બદલો લેવો, તેનો અર્થ થશે સારા નરસા કાર્યનું સાટું વળવું અથવા વેર વાળવું. તેનું વાક્ય બનાવીશું. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો. 5. ડગલો થઈ ઢળી પડવું, તેનો અર્થ થશે લોથપોથ થઈને પટકાઈ પડવું. તેનું વાક્ય બનાવીશું. મગર સાથેની લડાઈમાં સિંહ લોહીલુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો.
છ માયા બંધાવી તેનો અર્થ થશે સ્નેહ થવો. તેનું વાક્ય બનાવીએ, મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. સાત હૃદય દ્રવી ઉઠવું તેનો અર્થ થશે લાગણી થવી. તેનું વાક્ય બનાવીશું, ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. આઠ ખાતર પાડવું તેનો અર્થ થશે ચોરી કરવી. તેનું વાક્ય બનાવીશું, એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. નવ રૂવાડા બેઠા થવા તેનો અર્થ થશે ખૂબ અસર થવી. તેનું વાક્ય બનાવીશું, અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. દસ જાનની બાજી લગાવવી તેનો અર્થ થશે જીવ જોખમમાં મૂકવો. તેનું વાક્ય બનાવીશું, નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. હવે પ્રશ્ન નંબર પાંચ, નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. અહીં કેટલાક વાક્ય આપેલા છે, તે કયા પ્રકારનું વાક્ય છે તે આપણે ઓળખવાનું છે. એક ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે, આ વાક્ય વિધાન વાક્ય છે. બે તમારી માત્ર આશીષ માગું છું, આ વાક્ય વિધાન વાક્ય છે. ત્રણ આ ધનિકની પાસેથી શા માટે બહુ દ્રવ્ય લેવું નહીં, આ વાક્ય પ્રશ્ન વાક્ય છે. ચાર રસે હવે દેભરી પાત્ર બાઈ, આ વાક્ય ઉદગાર વાક્ય છે. પાંચ ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે, આ વાક્ય વિધાન વાક્ય છે. છ અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મુ દિશે, આ વાક્ય ઉદગાર વાક્ય છે. સાત આ જાનવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે, આ વાક્ય ઉદગાર વાક્ય છે. આઠ પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે, આ વાક્ય પ્રશ્ન વાક્ય છે. નવ સિંહ ઢોલિયા નીચે સૂતો હતો, આ વાક્ય વિધાન વાક્ય છે. દસ દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો, આ વાક્ય ઉદગાર વાક્ય છે. આ રીતે આપણે વાક્યોના પ્રકાર ઓળખીશું. હવે પ્રશ્ન નંબર છ, આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવનદાન આપે છે, અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો, દાખલા તરીકે ગાય કે કૂતરું વગેરે. તેના જવાબમાં આપણે લખીએ, મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું પણ ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું, તેને પ્રાણીઓના દવાખાને લઈ જાઉં. 1962 એટલે કે કરુણા એનિમલ હેલ્પલાઈન ને કોલ કરું અને ડૉક્ટર દ્વારા સારવાર અપાવું અને તેને સારું થાય ત્યાં સુધી તેની સેવા કરું. આ રીતે તમે શું કરશો તે તમારે લખવાનું છે. હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ. અહીં આપણને ચાર પ્રવૃત્તિ આપેલી છે, કોઈ સાહિત્યકારની મુલાકાત ગોઠવી તેમની સાથે વાર્તાલાપનું આયોજન કરો. પ્રવૃત્તિ નંબર બેમાં લોકકથાઓ મેળવીને વાંચો. ત્રણ પ્રાણીપ્રેમની કથાઓ તમારા શિક્ષક પાસેથી સાંભળો. ચાર તમે વાંચેલી કોઈ પ્રાણીપ્રેમની કથા વર્ગખંડમાં રજૂ કરો. પ્રવૃત્તિ નંબર એકમાં તમારી આજુબાજુ રહેતા કોઈ સાહિત્યકારની મુલાકાત લેવાની છે અને તેમની સાથે વાર્તાલાપ ગોઠવવાનો છે અને તેમની પાસેથી સાહિત્યની વાતો સાંભળવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર બેમાં તમારે તમારી આજુબાજુથી જો કોઈ લોકકથાઓના પુસ્તક કે પછી ઓનલાઈન નેટ પરથી કોઈ લોકકથાઓ મળે તો તે વાંચવાની છે અને સાંભળવાની છે અને એ લોકકથામાંથી મળતો પાઠ તમારા જીવનમાં ઉતારવાનો છે. પ્રવૃત્તિ નંબર ત્રણમાં પ્રાણીપ્રેમની કથાઓનું પુસ્તક તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવવાનું છે અથવા તમારા શિક્ષક પાસેથી પ્રાણીપ્રેમની કથાઓ સાંભળવાની છે અને ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચારમાં તમને મનગમતી કથા તમારે યાદ રાખવાની છે અને એ કથા તમારી પ્રાર્થના સભામાં રજૂ કરવાની છે. આ રીતે આપણી ચારેય પ્રવૃત્તિ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5, 6, 7 અને 8ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.